હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિસનગરની વિસનગરમાં સાકરહંદ પટેલ યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓને એક દિવસનો એટલે કે ₹8 લાખ જેટલો પગાર રાહત ફંડમાં અર્પણ કરવામાં આવ્યો છે. સંસ્થાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરીને કોરોના વાયરસના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર સહિતની કીટો તૈયાર કરવામાં આવી. શૈક્ષણિક નગરી વિસનગરમાં આવેલી સાકરહંદ પટેલ યુનિવર્સિટી દ્વારા कोरोना वायरस की महामारी वच्चे सरकार थकी लोगों ने मददरूप थवा मुख्यमंत्री राहत फंड माटे 8 लाख की सहाय आपवानो निर्णय करवामां आव्यो छे। साथे संस्था ने मेडिकल कॉलेज की हॉस्पिटल में दर्दियों माटे फ्री चेकअप अने सारवार करवामां आवी रही छे। कोरोना चेपग्रस्त जो कोई दर्दी आवे तो तेनी सारवार माटे खास कीटो तैयार करवामां आवी छे, जेमां तबीबो अने दर्दीओना खास एप्रॉन साथे मेडिसिन अने डोज सामेल छे। विसनगरनी साकरहंद पटेल यूनिवर्सिटी द्वारा कोरोना वायरसनी वैश्विक महामारी वच्चे केन्द्र अने राज्यना हितमां निर्णय करता मुख्य प्रधान विजयभाई रूपाणीनी अपीलने आवकारी मुख्यमंत्री राहत फंड माटे पोतानी संस्था साथे संकळायेला 800 जेटला कर्मचारीओने एक दिवसनो पगार स्वैच्छिक रीते कर्मचारीओनी इच्छा मुजब मुख्यमंत्री राहत फंड माटे आपवानो निर्णय कर्यो छे। आ संस्था द्वारा कुल 8 लाख जेटली रकम एकत्र करी मुख्यमंत्री राहत फंड माटे मोकलवामां आवी छे। अंदर कोरोना वायरसनी महामारी थी हाहाकार मचेलो छे अने भारत देश में पण अत्यारे कोरोनाए प्रवेश करेलो छे। आपणा भारत देशना वडाप्रधान माननीय नरेंद्रभाई मोदी साहेब अने गुजरात सरकारना मुख्यमंत्री माननीय श्री विजयभाई रूपाणी साहेब, नायब मुख्यमंत्री श्री नितिनभाई पटेल साहेब ए भारतीय नागरिको अने गुजरातना नागरिकोने सारा स्वास्थ्य माटे दिवस रात प्रयत्न करी रह्या छे। અને 21 દિવસનું લોકડાઉન જ્યારે સામાજિક દૂરી માટે આપવામાં આવ્યું છે ત્યારે ભારત દેશને આર્થિક રીતે ઘણું મોટું સંકટ આવી રહ્યું છે. આ સંજોગોની અંદર ગુજરાત સરકારના એક ભાગીદાર જનભાગીદાર તરીકે અને રિસ્પોન્સિબલ યુનિવર્સિટી તરીકે સાકરહંદ પટેલ યુનિવર્સિટીના તમામ કર્મચારીઓએ પોતાનો એક દિવસ માનનીય મુખ્યમંત્રીશ્રીની રાહત નિધિ કોષની અંદર આપવાનો નિર્ણય કર્યો છે અને આજે ₹8 લાખ એ માનનીય મુખ્યમંત્રી રાહત નિધિ ફંડની અંદર રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલની અંદર 50 બેડની આઇસોલેશન વોર્ડ કોરોનાના દર્દીઓ માટે આપણે ઊભો કરેલો છે અને ક્વોરન્ટાઇન જે પેશન્ટ્સ છે અથવા તો પેશન્ટના સગા સંબંધીઓ છે તેમને અહીંયા રાખવા માટેની પણ કેમ્પસમાં એક હોસ્ટેલનો પૂરો બ્લોક આપણે ફાળવેલો છે અને તેમાં પણ ક્વોરન્ટાઇન વ્યક્તિઓને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જે કોરોનાથી પીડિત કોઈ પેશન્ટ હોય કે જે શંકાસ્પદ લક્ષણો ધરાવતા હોય તેઓના સેમ્પલ માટેની જવાબદારી પણ નૂતન મેડિકલ કોલેજે લીધી છે અને લગભગ 10 કિટ એ સેમ્પલ માટેની આપણે હોસ્પિટલની અંદર ઉપલબ્ધ કરાવી છે. અમારા મેડિકલ કોલેજના ડીન ભરતભાઈ શાહ કે જેઓ વર્ષોથી બીજે મેડિકલ કોલેજ સાથે સંકળાયેલા હતા તેમની મદદથી નૂતન મેડિકલ કોલેજની અંદર 10 જેટલી સેમ્પલની કીટ આપણે લાવવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના નાગરિકોને કોઈને પણ શંકાસ્પદ લક્ષણો જણાશે તો એના સેમ્પલ માટેની જવાબદારી સેમ્પલિંગ કરવાની જવાબદારી એ નૂતન જનરલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે અને આવા સેમ્પલો લઈ અને બીજે મેડિકલ કોલેજની અંદર અમદાવાદ મોકલી આપવામાં આવશે જેથી કરીને પેશન્ટની અંદર આ રોગના કોઈ છે કે નહીં એ આપણે જાણી શકીશું. લગભગ ઉત્તર ગુજરાતમાં નૂતન મેડિકલ કોલેજ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવું મારા જાણવા છે અને અત્યારે સરકાર દ્વારા જુદા જુદા પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે તાજેતરની અંદર બીજી કોઈ સંસ્થાઓમાં કે હોસ્પિટલમાં આ રીતની સુવિધાઓ શરૂ થઈ હોય એવું અત્યારે